કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરણ રિજ્જુએ આગ્રા હાઈકોર્ટની બેન્ચની સ્થાપના વિશે કહ્યું કે ન્યાયાધીશ કમિશનનો રિપોર્ટ કાયદા મંત્રાલય પાસે ઉપલબ્ધ છે અને કેન્દ્ર સરકાર તેના પર વિચાર કરી રહી છે રિજ્જુએ કહ્યું કે જો બધું બરાબર રહ્યું તો અલ્હાબાદ હાઈકોર્ટની આગ્રા બેન્ચની સ્થાપનાને ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે મંત્રાલયે હાઈકોર્ટ એસ્ટાબ્લિશમેન્ટ સંઘર્ષ સમિતિને પણ વાતચીત માટે દિલ્હી આમંત્રણ આપ્યું છે રિજ્જુએ કહ્યું કે કેન્દ્રીય કાયદા રાજ્યમંત્રી અને સ્થાનિક સાંસદ એસપી સાથે પણ ચર્ચા થઈ છે કહ્યું કે સંસદીય ક્ષેત્ર છે રાજ્યની ભૌગોલિક લેતા ખાતે વાજબી છે મેમોરેન્ડમ સાથે જસ્ટિસ કમિશન નો રિપોર્ટ પણ આગ્રા કોલેજના મેદાનમાં એમપી રિપોર્ટ કોમ્પિટિશનમાં ભાગ લેવા આવેલા કેન્દ્રીય મંત્રી રીજુને સુપરત કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે કિરણ રીજુ અહીં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વર્તમાન સાંસદ તકમ સંજયને એકતાલીસ હજાર સાતસો અડતીસ મતોથી હરાવ્યા હતા અગાઉ તેમણે ચોથમી લોકસભામાં પણ આ પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું